નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સપ્તર્ષિ શાળા સંકુલ પરિવાર વતી ફરી એકવાર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 14 સમિતિ ભાગ નંબર 5. એટલે કે આજે આપણે ચેપ્ટર નંબર 14માં છેલ્લું સ્વાધ્યાય સ્વાધ્યાય 14.3 ભણવાના છીએ. જો પ્રશ્ન નંબર 1 સૂચના આપેલી છે કે કોઈ બે એવા અંક જણાવો કે જેની રેખીક સમમિતિ અને પરિભ્રમણીય સમમિતિ બંને હોય. તો આપણી પાસે અંક કેટલા છે? તો કે 0 થી ચાલુ કરીએ એટલે 9 સુધી આવશે. બે આંકડા ભેગા કરવાના નથી કીધા, બરાબર છે? અંક કીધા છે તો 0 થી લઈને 9 સુધી. એમાં આપણે જોઈએ તો કે ઘણા બધા અંકોમાં રેખીક સમમિતિ તો મળશે પણ પરિભ્રમણીય સમમિતિ પણ મળવી જોઈએ. તો એવા આપણે જવાબ લખીએ તો કે કયા કયા અંક છે. તો કે આપણે નાની એવી સિમ્પલ આકૃતિ દોરી દઈએ તો કે બે અંકો આપણે, પહેલાં તો 0 હશે, 0માં બધું જ મળશે, વર્તુળ થઈ જાય એટલે, અને બીજો હશે આપણો, તો કે બે વર્તુળ ભેગા થાય ત્યારે કયો આંકડો બને છે? તો કે 8 બને છે. આમાં પણ રેખીક સમમિતિ પણ મળે છે અને પરિભ્રમણીય સમમિતિ પણ મળે છે. તો કે આપણે જવાબ શું લખી શકાય? તો કે આપણને બે અંક 0 અને 8 એવા મળે કે જેની રેખીક અને પરિભ્રમણીય સમમિતિ, રેખીક અને પરિભ્રમણીય સમમિતિ બંને હોય. ખ્યાલ આવે છે? કેટલો જવાબ આવશે આપણા બે અંકો? કે 0 અને 8. ત્યારબાદ આગળ જોઈએ તો કે પ્રશ્ન નંબર 2. જો પ્રશ્ન નંબર 2ની અંદર તો કે 4 પ્રશ્નો છે, એટલે કે આકૃતિ દોરવાની છે, કાચી આકૃતિ શક્ય હોય તો. જો સૂચના આવી છે કે નીચેના દરેકમાં શક્ય હોય તો કાચી આકૃતિ દોરવાની કીધી છે. તો કે પહેલું શું છે? 1થી વધુ ક્રમની રેખીક અને પરિભ્રમણીય બંને સમમિતિ હોય તેવો ત્રિકોણ કયો આવશે? જો રેખીક સમમિતિ 1 કરતાં વધુ હોય એવો કોણ? તો કે 1 કરતાં વધુ હોય અથવા 1 હોય એવા બે ત્રિકોણ આપણને મળે છે, સમબાજુ સમદ્વિબાજુ ત્રિકોણ અને સમબાજુ ત્રિકોણ, અને પરિભ્રમણીય હોય તેવી. તો કે એમાં પરિભ્રમણીયમાં કયો આવશે? તો કે સમબાજુ ત્રિકોણ. કયો આવશે? સમબાજુ ત્રિકોણ. તો એની આકૃતિ દોરવાની છે, હું અત્યારે બોલપેનથી દોરું છું. વિદ્યાર્થી મિત્રો, તમારે દોરવાની છે તો કે માત્ર પેન્સિલ અને માપપટ્ટીનો ઉપયોગ કરીને. તો કે આમાં રેખીક સમમિતિ આપણને ખ્યાલ છે 3 આવતી હતી. તો કે આવું બધું આપણે ધોરણ 6માં પણ અભ્યાસ કરી ગયેલા છીએ. તો કે 3 આવે છે. તો કે પરિભ્રમણીય સમમિતિ પણ કેટલી મળે છે? 3. એટલે કે 120 ના ખૂણે તમે 3 વાર ફેરવો તો કે 3 મળે છે, બરાબર છે? 1થી વધુ કીધી છે એટલે આપણો સમબાજુ ત્રિકોણ એ આપણો જવાબ આવશે, સમદ્વિ બાજુ આવશે નહીં. તો કે જવાબ લખું છું અહીંયા, સમબાજુ ત્રિકોણને 1થી વધુ રેખીક અને પરિભ્રમણીય સમમિતિ મળે, રેખીક અને પરિભ્રમણીય સમમિતિ બંને મળે એકસાથે, એવો કયો ત્રિકોણ આપણો જવાબ છે? તો કે સમબાજુ ત્રિકોણ. ત્યારબાદ આમાં બીજો પ્રશ્ન તમને પૂછ્યો છે તો કે અહીંયા જો 1થી વધુ હતી તો કે એકમાત્ર રેખીક સમમિતિ હોય, એકમાત્ર રેખીક સમમિતિ હોય પણ પરિભ્રમણીય સમમિતિ ન હોય, પણ પરિભ્રમણીય સમમિતિ ન હોય તેવો ત્રિકોણ. તો કે એવો ત્રિકોણ આપણે હમણાં જેની ચર્ચા કરી છે એ આવશે. કયો? તો કે સમદ્વિબાજુ ત્રિકોણ. કયો આવશે? સમદ્વિબાજુ, જેમાં ફક્ત બે જ બાજુના માપ સરખા હશે. આ બે બાજુના માપ આપણે સમાન લઈ લઈએ છીએ. રેખીક સમમિતિ જો આપણને મળી એક, પણ પરિભ્રમણીય સમમિતિ મળતી નથી. તો કે જવાબ લખી દઉં, સમદ્વિબાજુ ત્રિકોણ છે આમાં, ડાયરેક્ટ લખું છું. તો કે જવાબ બરાબર આપણો ત્રિકોણ કયો આવશે? સમદ્વિબાજુ ત્રિકોણ. જો આ પ્રમાણે એકમાત્ર રેખીક સમમિતિ હોય પણ પરિભ્રમણીય સમમિતિ ન હોય તેવો ત્રિકોણ કયો મળે છે? સમદ્વિબાજુ ત્રિકોણ. ત્યારબાદ ત્રીજું આપણને પૂછેલું છે આમાં, તો કે એકથી વધુ ક્રમની પરિભ્રમણીય સમમિતિ હોય, પરિભ્રમણીય સમમિતિ હોય પણ રેખીક સમમિતિ ન હોય, રેખીક સમમિતિ ન હોય તેવો ચતુષ્કોણ. તેવો ચતુષ્કોણ. તો કે ચોરસ લઈએ, લંબચોરસ લઈએ,
આગળ સમબાજુમાં જઈએ, સમાંતર બાજુમાં જઈએ, એમાં કયો જવાબ આવશે? તો કે રેખીક સમમિતિ તો માંગેલી નથી. તો કે રેખીક સમમિતિ તો પેલા બધામાં આવે છે, ત્રણ પ્રકારમાં આવે છે, ચોરસ છે, લંબચોરસ છે, સમબાજુ ચતુષ્કોણ છે. તો આપણો જવાબ શું આવશે? તો કે સમાંતર બાજુ. જો આ પ્રમાણેની આકૃતિ હોય, બરાબર છે, સમાંતર બાજુની જો આમાં રેખીક સમમિતિ તમને ક્યાંય મળશે નહીં. તો કે આપણને પરિભ્રમણીય સમમિતિ મળશે બે. કેટલી મળશે? બે. એકથી વધુ ક્રમની એટલે કેટલી મળે છે આમાં? બે. તો કે જવાબ લખી દઉં છું, તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ. શું જવાબ આવશે? સમાંતર બાજુ ચતુષ્કોણ. ત્યારબાદ ચોથું, અને આ પ્રશ્નમાં છેલ્લું તો પૂછ્યું છે, એકમાત્ર રેખીક સમમિતિ હોય પણ પરિભ્રમણીય સમમિતિ ન હોય. એકમાત્ર રેખીક સમમિતિ હોય પણ પરિભ્રમણીય સમમિતિ ન હોય તેવો ચતુષ્કોણ કયો? તો કે આપણને ખ્યાલ આવે કે રેખીક સમમિતિ છે આ જોવાની છે પણ પરિભ્રમણીય સમમિતિ લેવાની નથી. તો કે પહેલો પ્રકાર આપણે લીધો હતો, સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડ સમાંતર હોય. કયો આવે છે? તો કે આ પ્રમાણેનો. જો આમાં રેખીક સમમિતિ આવતી હતી વચ્ચે, તો કે આ પ્રકાર કયો આવ્યો આપણને યાદ આવે? તો કે સમલંબ ચતુષ્કોણ. કયો છે? તો કે સમલંબ ચતુષ્કોણ. ખ્યાલ આવે છે? તો કે આ આપણો અહીંયા પ્રશ્ન નંબર બે પૂર્ણ થાય છે. ત્યારબાદ આગળ વધીએ, તો કે નેક્સ્ટ એટલે કે પ્રશ્ન નંબર ત્રણ. જો પ્રશ્ન નંબર ત્રણ, તો કે આ પ્રમાણે સૂચના આપેલી છે કે જો કોઈ આકૃતિમાં બે અથવા વધુ, બે કરતાં વધુ રેખીક સમમિતિ છે તો શું પરિભ્રમણીય સમમિતિનો ક્રમ પણ એક કરતાં વધુ હશે? તો સૌ પ્રથમ આપણે આકૃતિ વિચારવી પડશે કે જેમાં, તો કે આપણે સમબાજુ ત્રિકોણ વિચારીએ, ત્યારબાદ ચોરસ વિચારીએ, બે કરતાં વધુ લંબચોરસમાં બે જ હોય એટલે આપણે વિચારી શકીએ નહીં, ત્યારબાદ નિયમિત કોઈ પણ આકાર વિચારી શકીએ એટલે કે નિયમિત પંચકોણ લઈ શકીએ, નિયમિત ષટકોણ લઈ શકીએ. તો કે નિયમિત આકાર થયો, બે કરતાં વધુ રેખીક સમમિતિ હોય તો પરિભ્રમણીય સમમિતિ એમાં જેટલી બાજુ હોય એટલા જ હોય. ખ્યાલ આવે છે? તો કે એમાં મોટે ભાગે સરખું જ હોય. તો કે હા, આપણે જવાબ શું લખી શકીએ? હા, કે જે આકૃતિમાં રેખીક સમમિતિ બે અથવા બે કરતાં વધુ હોય તેમાં પરિભ્રમણીય સમમિતિનો ક્રમ એક કરતાં વધુ હોય જ. ખ્યાલ આવે છે? વધુ હોય જ, બરાબર છે. તો કે આપણે આ બધા નિયમિત આકાર થઈ ગયા. ધારો કે ત્રણ વાળો હોય, તો કે ત્રણમાં નિયમિત આકાર કયો હોય? ત્રણ બાજુ વાળો, તો કે સમબાજુ ત્રિકોણ બની જાય. ત્યારબાદ ચાર બાજુ વાળો, તો કે ચોરસ બની જાય. પાંચ બાજુ વાળો, તો કે નિયમિત પંચકોણ બની જાય. ખ્યાલ આવે છે? તો આગળ વધીએ, તો કે આપણે જોઈએ પ્રશ્ન નંબર ચાર. તો કે પ્રશ્ન નંબર ચારની સૂચના, જો પ્રશ્ન નંબર ચારની સૂચના, તો આપણને એવું કીધું છે કે ખાલી જગ્યા પૂરો, બરાબર છે. આ પ્રમાણે આપણને કોષ્ટક બનાવીને આપ્યું છે. એક બાજુ પહેલી લાઈન એટલે કે પહેલો સ્તંભ છે, એમાં બધા આકાર લખેલા છે. પછી બીજો સ્તંભ, તો કે પરિભ્રમણ કેન્દ્ર, એ આપણે નક્કી કરવાનું છે ક્યાંથી આકૃતિ ફરશે તમારી. પછી કીધું છે કે પરિભ્રમણનો ક્રમ, અને છેલ્લે કીધું છે કે પરિભ્રમણ કોણ, બરાબર છે, કેટલાના ખૂણે કેટલી વાર ફરશે. તો આકૃતિ મૂળ આકૃતિ જેવી દેખાશે એવો આપણો આખું કોષ્ટક પૂરું કરવાનું છે. કે ચોરસ, તો કે પરિભ્રમણ કેન્દ્ર કયું હોય? તો કે વિકર્ણોનું છેદબિંદુ. શું આવશે? વિકર્ણોનું છેદબિંદુ. વર્તુળ હોય તો આપણે લખી શકીએ કે વર્તુળનું કેન્દ્ર વિકર્ણોનું છેદબિંદુ, જે બરાબર મધ્યમાં હોય તે. પરિભ્રમણનો ક્રમ, તો કે ચાર વાર ફરશે કયા ખૂણે? તો કે 90ના ખૂણે. ત્યારબાદ લંબચોરસ, તો કે લંબચોરસમાં ફક્ત બે જ આવે છે પરિભ્રમણનો ક્રમ, ક્યાં આવશે? તો કે એમાંય આવશે વિકર્ણોનું છેદબિંદુ. અને બે આવે છે, તો કુલ ખૂણો 360નો હોય ભાગ્યા વચ્ચેની લાઈન કરી નાખો એટલે તમને છેલ્લો ખૂણો મળી જાય. તો અહીંયા ખૂણો કેટલો આવશે? 360 ભાગ્યા બે કરો તો 180. ત્યારબાદ સમબાજુ ચતુષ્કોણ છે, તો કે એમાંય બે જ આવે છે વિકર્ણોનું છેદબિંદુ, એ જ તમારું પરિભ્રમણ કેન્દ્ર થશે. બે જ આવે છે, ખૂણો પણ સેમ જ આવશે 180નો. ત્યારબાદ સમબાજુ ત્રિકોણ જો ત્રણ વાર ફરી શકે છે, અહીંયા ત્રણ આવશે, તો 360 ભાગ્યા ત્રણ કરો તો ખૂણો કેટલાનો આવશે? 120નો. સંબાજુ ત્રિકોણ એટલે આપણો પરિભ્રમણ કેન્દ્ર ક્યાંથી ફરશે? તો કે મધ્યગાઓનું છેદબિંદુ. એમાં આપણને ખબર છે વચ્ચે ત્રણ મધ્યગાઓ પણ દોરી શકાય.
ત્યારબાદ છે તો કે નિયમિત ષટ્કોણ, તો કે દરેકે દરેક વિકર્ણ હોય એનું છેદબિંદુ, તો કે વિકર્ણોનું છેદબિંદુ. આમાં પણ જવાબ કેટલી વાર ફરશે, તો કે 6 વાર. આનો ભાગાકાર 6 વડે કરો તો ખૂણો કેટલાનો આવી જશે તમારો? 60નો. ત્યારબાદ તો કે વર્તુળનું, તો કે પરિભ્રમણ કેન્દ્ર એટલે વર્તુળનું કેન્દ્ર હોય ત્યાંથી ફરશે. કેટલી વાર ફરશે? તો કે અસંખ્ય મળશે. કેટલી વાર? અસંખ્ય. તો નાનામાં નાનો ખૂણો એટલે દરેક ખૂણો મળશે, બરાબર છે. 360 હોય તો ભાગ્યા 360 કરી શકો તમે, એટલે 1-1 ડિગ્રીના ખૂણે મળશે. ત્યારબાદ અર્ધવર્તુળ, તો કે એમાં પણ કેન્દ્ર જ આવશે, અસંખ્ય નહીં હોય. એમાં પરિભ્રમણનો ક્રમ આ પ્રમાણે અર્ધવર્તુળવાળી આકૃતિ હોય તો ક્યારે સરખી દેખાશે? તો કે 1 ભાગાકાર કરો એટલે 360નો ટૂલ ટોટલ મળશે. ખ્યાલ આવે છે? તો અહીં આપણો પ્રશ્ન નંબર 4 પૂર્ણ થાય છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5. તો કે પ્રશ્ન નંબર 5માં આપણને એવી સૂચના આપી છે કે એવા ચતુષ્કોણનું નામ જણાવો, નામ જણાવો કે જેની રેખીક સમમિતિ અને પરિભ્રમણીય સમમિતિ બંનેનો ક્રમ 1 કરતાં વધુ હોય. એવા ચતુષ્કોણ કયો આવશે આપણને આમાં જોઈને ખબર પડે? તો કે પરિભ્રમણીય સમમિતિ તો આમાં જોઈને જ ખબર પડી જાય. એવો ચતુષ્કોણ, તો કે ચતુષ્કોણના આપણને આમાં 3 પ્રકાર આપ્યા છે, ચોરસ, લંબચોરસ અને સમબાજુ ચતુષ્કોણ. ત્યારબાદ સમલંબ ચતુષ્કોણ આવે, સમાંતર બાજુ ચતુષ્કોણ આવે. તો અહીંયા આપણો જવાબ કયો આવશે? 3-3માં જો છે, કેટલો છે? તો કે રેખીક સમમિતિ અને પરિભ્રમણીય સમમિતિઓ બંને તેમનો ક્રમ કેટલા? 1 કરતાં વધુ હોય. તો શું આવશે આપણો જવાબ? આ 3-3 જે આવે છે એ લખી દઈએ. તો કે ચોરસ, પછી લંબ ચોરસ, આમાંથી કોઈ પણ એક પણ લખો તો પણ ચાલે, અને સમબાજુ ચતુષ્કોણ. એવા ચતુષ્કોણ છે કે જેમને રેખીક અને પરિભ્રમણીય સમમિતિ બંનેનો ક્રમ 1 કરતાં કેવો હોય? વધારે, 1 કરતાં વધુ હોય. તો અહીં આપણો પ્રશ્ન નંબર 5 આવો નાનો એવો હતો. ત્યારબાદ આગળ વધીએ, તો કે આગળનો એટલે કે પ્રશ્ન નંબર છ જો. તો કે પ્રશ્ન નંબર 6 માટે સૂચના આપી છે આવી કે કેન્દ્રથી 60 ડિગ્રી ફર્યા પછી આકૃતિ તેની મૂળ સ્થિતિ જેવી જ દેખાય છે, મૂળ સ્થિતિના જેવી જ દેખાય છે. બીજા કયા કયા ખૂણાઓ માટે આવું થશે? ખ્યાલ આવે છે તમને? ટોટલ ખૂણો આખો રાઉન્ડ મારે તો કેટલાનો હોય? આવો રાઉન્ડ આખો વચ્ચે છે એમાં દે તો 360નો ખૂણો હોય. તમને એવું કીધું છે કે કેન્દ્રથી 60 ડિગ્રીનો ખૂણો ખાલી ફરે પછી આકૃતિ મૂળ સ્થિતિમાં આવી જાય. તો બીજા 60 એટલે કેટલા થાય? 120. ત્યારબાદ બીજા 60 એટલે 180 થશે. ટૂંકમાં 60નો ઘડિયો આપણે બોલીએ, 6 × 1 = 6, 2 = 12, 6 × 3 = 18, 6 × 4 = 24, 6 × 5 = 35, ને 6 × 6 = 36. તો દરેક 60ના ખૂણે આકૃતિ કેવી દેખાશે મૂળ સ્થિતિમાં? તો કે આકૃતિને, આના માટે જવાબ લખીએ કે આકૃતિને કેન્દ્રથી 60 ડિગ્રીના ખૂણે ફેરવતા આકૃતિ મૂળ સ્થિતિ જેવી દેખાય છે. જેવી જ જો દેખાય તો આ આકૃતિ આગળ કયા કયા ખૂણે, મેં કીધું તમને 6ના ઘડિયો, તો કે 120 આવશે, ત્યારબાદ 180 આવશે, ત્યારબાદ 240 આવશે, 300 આવશે, જો 6નો ઘડિયો છે, 6 × 2 = 12, 6 × 3 = 18, 6 × 4 = 24, 6 × 5 = 35, અને છેલ્લે તો કે 360 એ તો મૂળ સ્થિતિ જેવી આવવાની જ છે. 360 ખૂણે મૂળ સ્થિતિ જેવી જ દેખાશે, મૂળ સ્થિતિ જેવી જ તમારી આકૃતિ છે એ દેખાવાની છે. તો કે હવે આપણો ફક્ત પ્રશ્ન એક જ બાકી રહ્યો છે, પ્રશ્ન નંબર લાસ્ટ એટલે કે પ્રશ્ન નંબર 7.
જો પ્રશ્ન 7 માટે આપણને સૂચના આપી છે કે નીચે આપેલા ખૂણાઓ માટે શું આપણે એક કરતાં વધુ ક્રમની પરિભ્રમણીય સમમિતિ મળવી જોઈએ? તો કે પહેલો ખૂણો આપણને 45 નો આપેલો છે અને બીજો ખૂણો આપેલો છે 17 નો. તો કે આપણો કુલ ખૂણો કેટલો બને આખો વર્તુળ ફેરીએ? તો કે 360. જો 360 જે છે અને આપણે જો જે ખૂણો આપ્યો છે એના વડે નિશેષ ભાગી શકતા હોય તો કે એક કરતાં વધુ મળશે, પણ જો નિશેષ ન ભાગી શકતા હોય તો મળશે નહીં. તો કે પહેલા માટે 45 નો ખૂણો આપેલો છે, તો કે આપણે લખીએ 360 ને 45 ના ખૂણા વડે નિશેષ ભાગી શકાય છે. યાદ આવ્યું? તો કે 45 દુ 90 થશે, એના ગુણ્યા 9 ગુણ્યા 4 કરો તો 36 આવતા હતા. 360 90 ગુણ્યા 4, તો કે 45 ગુણ્યા 8 કરીએ ને એટલે કેટલો જવાબ આવશે આપણો? 360. તો નિશેષ ભાગી શકાય છે. તો કે જવાબ લખીએ 360 ને 45 વડે નિશેષ ભાગી શકાય છે. તેથી કેટલી પરિભ્રમણીય સમમિતિનો ક્રમ? તો કે 8 મળશે. કેટલું મળશે કુલ? 8. તો કે આપણે તેવો જ જવાબ લખવાનો છે કે એક કરતાં વધુ મળશે. તેથી 45 ના ખૂણા માટે એક કરતાં વધુ ક્રમની પરિભ્રમણીય સમમિતિ મેળવી શકાય. ત્યારબાદ બીજું આપણને એમાં આપેલું છે, તો કે 17 નો ખૂણો. કેટલાનો આપેલો છે? 17 નો. કે 17 વડે નિશેષ ભાગી શકાતા નથી, ભાગવા જઈએ તો શેષ વધશે. તો કે 360 ડિગ્રી ને 17 ડિગ્રી વડે નિશેષ ભાગી શકાય નહીં. ખ્યાલ આવે છે? ભાગી શકાય નહીં. તેથી લખી નખાય કે 17 જે છે એના ખૂણા માટે એક કરતાં વધુ ક્રમની પરિભ્રમણીય સમમિતિ મેળવી ન શકાય. ખ્યાલ આવે છે? તો કે આ અહીંયા પણ આપણો પ્રશ્ન નંબર 7 પૂર્ણ થાય છે. હવે એટલે કે નેક્સ્ટ ચેપ્ટર આપણે ચાલુ કરવાનું છે, ચેપ્ટર નંબર 15, ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ. પરંતુ આપણી સ્કૂલ પણ ચાલુ થઈ રહી છે ગુરુવારથી, તો કે નવું ચેપ્ટર આપણે હવે આપણે સ્કૂલમાં ભણીશું. ખ્યાલ આવે છે?